તારીખ 25 ડિસેમ્બરને વિશ્વ તુલસી દિવસ તરીકે ઉજવવામાં આવે છે, તો જે અંતર્ગત ભરૂચ પાંજરાપુર ખાતે તુલસી પૂજન, ગૌપૂજન સહિત તુલસી સૂળનું વિતરણ કરી વિશ્વ તુલસી દિવસની ઉજવણી કરવામાં આવી. સનાતન ધર્મમાં સમગ્ર પ્રકૃતિને પરિવારરૂપ માનવામાં આવે છે. સનાતન ધર્મમાં પીપળાને પિતૃ સ્વરૂપ અને વડને દેવ સ્વરૂપ, તો ગાયને માતા અને તુલસી સૂળને માતા કહેવામાં આવે છે. તો વૃંદાનું આ બીજું નામ એટલે તુલસી. તો હિન્દુ ધર્મમાં તુલસીના છોડની પૂજા કરવામાં આવે છે. પૌરાણિક મહત્વથી અલગ તુલસી એક જાણીતી ઔષધિ પણ છે, જેનો ઉપયોગ કેટલીક બીમારીઓમાં પણ કરવામાં આવતો હોય છે. ખાસ કરીને શરદી અને ખાંસીથી લઈને કેટલીક મોટી ભયંકર બીમારીઓમાં પણ તુલસી એક અસરકારક ઔષધિ સાબિત થતી હોય છે. તો આજે સમગ્ર વિશ્વમાં તુલસી દિવસની ઉજવણી કરવામાં આવે છે, ત્યારે ભરૂચમાં પણ પાંજરાપુર ખાતે તુલસી દિવસની ઉજવણી કરવામાં આવી. પાંજરાપુર ખાતે અહીંના તસ્તી મહેન્દ્રભાઈ કંસાર અને મને બિપિનભાઈ ભટ્ટની ઉપસ્થિતિમાં આ કાર્યક્રમ છે. તુલસી પૂજન અને ગૌ માતાનું પૂજન થયું છે. આપણા મહાન હિન્દુ ધર્મમાં સૃષ્ટિને અને પરમેષ્ઠિને પોષક આ બધી જ બાબતોના પૂજનને વિવિધ સમયે વિવિધ પ્રકારે આવરી લેવાયા છે. આ બધાને આપણે પરિવારના સદસ્યો બનાવ્યા છે. તુલસીને માતા તરીકે, પીપળાને પિતા તરીકે, સૂરજને દાદા તરીકે, ચંદ્રને મામા તરીકે, આવા પારિવારિક સભ્યો જ્યારે બનાવીને આપણે હિન્દુ ધર્મનું જતન કરી રહ્યા છીએ, ત્યારે આ મહાન દેશને ઉપયોગી એવી માં તુલસીનું આજે પૂજન કર્યું છે. આપણે આશા રાખીએ છીએ કે આજના દિવસે આ સંદેશ એ પ્રત્યેક ઘર સુધી પહોંચે અને તુલસીનું મહત્ત્વ સમજીને આપણા સમાજ જીવનમાં એને વિશેષ મહત્ત્વ આપવામાં આવે.